સુરતમાં ગેરકાયદે ઉભા કરી દેવાલા મદ્રેસાનું પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કર્યું। સુરતના ગોપીતળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદ્રેસા ઉભો કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને કોર્પોરેશન દ્વારા મદ્રેસાના સંચાલકોને વારવાર નોટિસ પાઠવવામાં આવી હતી। જો કે સ્વૈચ્છિક રીતે ડિમોલિશન ન કરાતા આખરે કાયદાની રૂએ આગળ વધીને કોર્પોરેશન દ્વારા આજે મદ્રેસાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડિમોલિશન દરમિયાન સમગ્ર વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ગોપીતળાવ વિસ્તારની અંદર મદ્રેસા બનાવી દેવાયા બાદ કોર્પોરેશનના ધ્યાન આવતા તેને દૂર કરવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા। શરૂઆતમાં મદ્રેસા સંચાલકો દ્વારા 10-15 દિવસમાં સ્વૈચ્છિક રીતે મદ્રેસા દૂર કરવાની વાત અધિકારીઓ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મદ્રેસાના સંચાલકો દ્વારા આ સમગ્ર કેસનો વકફ બોર્ડમાં લઈ જવાયો હતો। વકફ બોર્ડ બાદ આ કેસ હાઈકોર્ટમાં જતાં હાઈકોર્ટે આ બાંધકામને ગેરકાયદેસર જણાવી સુરત મહાનગરપાલિકા પોતાની સત્તાથી તે દૂર કરી શકે છે તે પ્રકારનો હુકમ કર્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરીને મદ્રેસાને જમીનદોસ્ત કરી નાખ્યું હતું।